સજીવો અને વસ્તી ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન્સ આપણું સજીવ વિશ્વ વિવિધ પ્રકારનું આકર્ષક અને નવાઈ પમાડે એવું જટિલ છે આપણે મહાઅણુઓ કોષો પેશીઓ અંગતંત્રો સ્વતંત્ર સજીવો વસ્તી સમુદાયો નિવસનતંત્રો અને જૈવ વિસ્તારો જેવા જૈવ વૈજ્ઞાનિક સંગઠનોના વિભિન્ન સ્તરોએ શોધખોળ પ્રક્રિયાઓ દ્વારા તેની જટિલતાને સમજવા માટે પ્રયાસ કરી શકીએ છીએ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના કોઈપણ સ્તરે આપણે બે પ્રકારના પ્રશ્નો પૂછી શકીએ છીએ ઉદાહરણ તરીકે જ્યારે આપણે બગીચામાં વહેલી સવારે બુલબુલને ગાતી સાંભળીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે પક્ષી કેવી રીતે ગાય છે કે પક્ષી શા માટે ગાય છે કેવી રીતે પ્રકારના પ્રશ્નોમાં પ્રક્રિયાની પાછળ તેની ક્રિયાવિધિ જાણવાની કુતૂહલતા હોય છે જ્યારે શા માટે પ્રકારના પ્રશ્નોમાં પ્રક્રિયાની મહત્વતા જાણવાની જિજ્ઞાસા હોય છે આપણા ઉદાહરણમાં પહેલા પ્રશ્ન માટેનો જવાબ પક્ષીમાં સ્વરપેટી અને કંપનઅસ્થિની સંચાલન વ્યવસ્થા હોઈ શકે છે જ્યારે બીજા પ્રશ્નના જવાબમાં કહીએ છીએ કે પ્રજનન ઋતુ દરમિયાન પક્ષીને તેના સાથી સાથે સંવાદ સાંધવાની આવશ્યકતા હોઈ શકે છે જ્યારે તમે તમારી આસપાસ પ્રકૃતિનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અવલોકન કરશો તો તમારા મનમાં નિશ્ચિત રૂપે બંને પ્રકારના અનેક દિલચસ્પ પ્રશ્નો ઉઠશે રાત્રે ખીલતા પુષ્પો સામાન્ય રીતે સફેદ શા માટે હોય છે મધમાખીને કેવી રીતે જાણ થાય છે કે કયા પુષ્પમાં મધુરસ હોય છે થોર શા માટે ઘણા બધા કંટકો ધરાવે છે પક્ષીના બચ્ચા કેવી રીતે પોતાની માતાને ઓળખી લે છે વગેરે વગેરે તમે અગાઉના વર્ગોમાં પહેલેથી જ શીખી ગયા છો કે પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જે સજીવો સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ શીખવે છે મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના ચાર સ્તરો સાથે સંલગ્ન છે સજીવો વસ્તી સમુદાયો અને જૈવ વિસ્તારો આ પ્રકરણમાં આપણે સજૈવક અને વસ્તી સ્તરોએ પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરીશું સજીવો અને તેનું પર્યાવરણ ઓર્ગેનિઝમ્સ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહ ધાર્મિક પરિસ્થિતિવિદ છે કે જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવા માટેના પ્રયત્નો છે તમે અગાઉના ધોરણોમાં અભ્યાસ કર્યો હશે કે આપણો ગ્રહ પૃથ્વી સૂર્યની આસપાસ કેવી રીતે પરિક્રમણ કરે છે અને તેની ધરીનું નમણ એ તાપમાનની તીવ્રતા તથા અવધિમાં કેવી રીતે વાર્ષિક ફેરફારો સર્જે છે તથા તે જુદી જુદી ઋતુઓમાં પરિણમે છે આ ફેરફારો વૃષ્ટિપાતમાં થતા વાર્ષિક ફેરફારો સાથે મળીને મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ કરે છે જેવા કે રણ વિસ્તાર વર્ષાવન તથા ટુંડ્ર પ્રદેશ દરેક જૈવ વિસ્તારોની અંદર જ સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓના કારણે નૈસર્ગિક સ્થાનોની વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થાય છે ભારતના મુખ્ય જૈવ વિસ્તારો આકૃતિમાં દર્શાવેલ છે પૃથ્વી ગ્રહ પર સજીવ જીવન ફક્ત થોડાક જ અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું મર્યાદિત નથી પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસસ્થાનોમાં પણ અસ્તિત્વ ધરાવે છે જેવા કે શેકી નાખતું રાજસ્થાનનું રણ નિરંતર વર્ષાથી ભીંજાયેલા મેઘાલયના જંગલો ગહન મહાસાગરીય ખાઇ પ્રવાહો બારેમાસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો ઊંચા પર્વત શિખરો ઉકળતા ગરમ ઝરણા અને દુર્ગંધ મારતી સેન્દ્રીય ખીણો વગેરે થોડા ઉદાહરણ છે એટલે સુધી કે આપણા આંતરડા પણ સૂક્ષ્મજીવોની હજારો જાતિઓનું અજોડ નિવાસસ્થાન છે ચાવીરૂપ તત્વો ક્યાં છે જે વિવિધ નિવાસસ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાઓનું કારણ બને છે સૌથી મહત્વપૂર્ણ પરિબળો તાપમાન પાણી પ્રકાશ અને ભૂમિ છે ભૌતિક રાસાયણિક ઘટકો એકલા આપમેળે સંપૂર્ણ રીતે કોઈપણ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી નિવાસસ્થાનોમાં રોગકારકો પરોપજીવીઓ ભક્ષકો તથા સજીવના એવા સ્પર્ધકો કે જેમની સાથે તેઓ સતત આંતરક્રિયા કરે છે તેવા ઘટકો પણ સમાવેશિત છે આપણે એ માનીએ છીએ કે એક લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવ પ્રાકૃતિક પસંદગી દ્વારા તેના નૈસર્ગિક નિવાસસ્થાનમાં તેની સ્થાયી ટકાઉપણું કે ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલનોનો વિકાસ સાધ્યો હશે દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે જેમાં તે તેને સહન કરવા સક્ષમ હોય છે તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતોની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા આ બધું એકસાથે રાખીને તે તેની આગવી જીવન પદ્ધતિ રચે છે મુખ્ય અજૈવિક પરિબળો મેજર એબિયોટિક ફેક્ટર્સ તાપમાન તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે તમે વાકેફ છો કે પૃથ્વી પર સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તારો તરફ તથા સપાટ મેદાનોના વિસ્તારોથી પર્વત શિખરો તરફ ઉત્તરોત્તર ઘટતું જાય છે તાપમાનોનો વ્યાપ ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં શૂન્યથી નીચેથી લઈ ઉનાળામાં ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારોમાં પચાસ અંશ સેલ્શિયસને પણ વટાવી જાય છે તેમ છતાં કેટલાક અદ્વિતીય નિવાસસ્થાનો પણ છે જેવા કે ગરમ ઝરણા તથા ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો કે જ્યાં સરેરાશ તાપમાન સો અંશ સેલ્સિયસને પણ વટાવી જાય છે તેથી સામાન્ય જ્ઞાન છે કે આંબાના વૃક્ષો કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ દેશોમાં થતા નથી અને ઉછેરી પણ શકાતા નથી બર્ફીલો દીપડો કેરળના જંગલોમાં જોવા મળતો નથી અને ટ્યુના માછલી મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે છે કે પકડી શકાય છે સજીવ જીવન માટે તાપમાનના મહત્વનું તમે એ સમયે સહેલાઈથી યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકો છો કે જ્યારે તમને ખ્યાલ આવે કે તે તાપમાન ઉત્સેચકોના ગતિ વિજ્ઞાનને પ્રભાવિત કરે છે અને તેના દ્વારા સજીવની આધારભૂત ચયાપચય ક્રિયાવિધિ અને અન્ય દેહ ધાર્મિક ક્રિયાઓને પણ પ્રભાવિત કરે છે થોડાક જ સજીવો તાપમાનની વ્યાપક મર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે પરંતુ તેમનામાંથી મોટા ભાગના તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત રહે છે વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહનશક્તિ સ્તર પર નિર્ભર કરે છે શું તમારા ધ્યાનમાં એવા કેટલાક યુરીથર્મલ તથા સ્ટીનોથર્મલ પ્રાણીઓ અને વનસ્પતિઓ છે તાજેતરના વર્ષોમાં ધીમે ધીમે ક્રમશઃ વધતા જતા સરેરાશ વૈશ્વિક તાપમાન વિશે ચિંતા વધવા પામી છે જો આ સિલસિલો સતત ચાલુ રહ્યો તો તમે માનો છો કે કેટલીક જાતિઓના વિતરણની મર્યાદાને અસર થશે અને તેનાથી તે પ્રભાવિત થશે પાણી સજીવોના જીવનને અસર કરતું ખૂબ મહત્વનું પરિબળ છે પૃથ્વી પર જીવન પાણીમાં જ ઉદભવ્યું હતું અને તે પાણી વગર બિન ટકાઉ પણ છે રણ વિસ્તારોમાં તેની ઉપલબ્ધિ એટલી બધી સીમિત હોય છે કે ફક્ત વિશિષ્ટ અનુકૂલનોના કારણે જ ત્યાં રહેવું શક્ય બને છે વનસ્પતિઓની ઉત્પાદકતા અને વિતરણ પાણી પર ખૂબ જ વધુ આધારિત હોય છે તમે વિચારતા હશો કે મહાસાગરો સરોવરો તથા નદીઓમાં રહેવાવાળા સજીવોને જળ સંબંધિત કોઈ પણ સમસ્યાઓનો સામનો નહીં કરવો પડતો હોય પરંતુ તે સાચું નથી જલીય સજીવો માટે પાણીની ગુણવત્તા મહત્વની બને છે ક્ષારોની સાંદ્રતા અંતઃસ્થલીય જળમાં પાંચ ટકા કરતાં ઓછી સમુદ્રમાં ત્રીસથી પાંત્રીસ ટકા તથા અતિ ક્ષારીય ખારા પાણીમાં સરોવરોમાં તે સો ટકાથી પણ વધારે હોય છે કેટલાક સજીવો ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે પરંતુ મોટા ભાગના અન્ય સજીવો સાંદ્રતાની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતા સીમિત છે ઘણા મીઠા પાણીના પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે કે તેમને આશ્રુતિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે પ્રકાશ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે આ એવી પ્રક્રિયા છે કે ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે પ્રકાશ ઉપલબ્ધ હોય ત્યારે જ શક્ય હોય છે એટલા માટે જ આપણે સજીવ જીવન માટે વિશેષરૂપથી સ્વયંપોષીઓ માટે પ્રકાશની મહત્વતાને ત્વરિત રીતે સમજી શકીએ છીએ જંગલોમાં વિકાસ પામતી નાની વનસ્પતિઓની ઘણી જાતિઓ ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિઓમાં ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલા હોય છે કારણ કે તેઓ સતત ઊંચા વૃક્ષોની છત્રછાયામાં જ રહે છે ઘણી વનસ્પતિઓ પણ પુષ્પોદભવ માટે તેમની પ્રકાશ અવધિ આવશ્યકતાની પૂર્તતા માટે સૂર્યપ્રકાશ પર નિર્ભર રહેતી હોય છે ઘણા પ્રાણીઓ માટે પણ પ્રકાશ એ રીતે મહત્વપૂર્ણ છે કે તેઓ પ્રકાશની તીવ્રતા અને સમયગાળામાં દૈનિક તથા મોસમી વિવિધતાઓને તેમના ચાર આહારની શોધ પ્રજનન અને સ્થળાંતરિત ક્રિયાવિધિઓનો સમય નક્કી કરવા માટે વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લાવે છે જ્યાં સુધી પ્રકાશ અને તાપમાન બંનેનો સ્ત્રોત સૂર્ય છે ત્યાં સુધી જમીન પર પ્રકાશની ઉપલબ્ધિ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલી છે પરંતુ મહાસાગરોમાં પાંચસો મીટરથી વધારે ઊંડાઈએ પર્યાવરણ નિરંતર અંધકારમય રહે છે અને ત્યાં વસવાટ કરતા સજીવોને પણ જાણ નથી કે સૂર્ય નામે ઓળખાતા ઊર્જાના કોઈ ખગોળીય સ્ત્રોતનું અસ્તિત્વ પણ છે ત્યારે તેમની ઉર્જાનો સ્ત્રોત શું છે સૌર વિકિરણોની વર્ણપટ ગુણવત્તા પણ જીવન માટે મહત્વપૂર્ણ છે સૌર વિકિરણ વર્ણપટના પારજાંબલી ઘટક ઘણા સજીવો માટે નુકસાનકારક છે જ્યારે મહાસાગરની જુદી જુદી ઊંડાઈએ રહેતી ખારા પાણીની વનસ્પતિઓ માટે દ્રશ્ય વર્ણપટના બધા જ રંગીન ઘટકો ઉપલબ્ધ પણ નથી સમુદ્રમાં રહેલી રાતી હરિત કથાઈ લીલ પૈકી કોની ઊંડામાં ઊંડા પાણી મળવાની સંભાવના છે શા માટે જમીન ભૂમિ સોઈલ વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા જુદા હોય છે તે આબોહવા અપક્ષયન પ્રક્રિયા કે માટી કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી અથવા તો અવસાદન પામી છે તથા તેનો વિકાસ કેવી રીતે થયો છે તેના પર આધારિત છે ભૂમિની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ભૂમિ રચના કણોનું સામૂહિકરણ એ ભૂમિની અંતઃસ્ત્રવણ ક્ષમતા તથા જલગ્રહણ ક્ષમતા નક્કી કરે છે આ લાક્ષણિકતાઓની સાથે સાથે પીએચ ખનીજ સંગઠન અને ભૂતલ જેવા માપદંડો ઘણી વિસ્તૃત હદ સુધી કોઈપણ ક્ષેત્રનો વનસ્પતિ સમાજ નક્કી કરે છે તેના પછી તે બધા મળીને નક્કી કરે છે કે તે વિસ્તારમાં કેવા પ્રકારના પ્રાણીઓનું પાલનપોષણ થઈ શકશે જે તેના પર આધાર પામી શકે એ જ રીતે જલીય પર્યાવરણમાં અવસાદી લાક્ષણિકતાઓ ઘણીવાર જલ તલસ્થ પ્રાણીઓના પ્રકાર નક્કી કરે છે જે ત્યાં વિકાસ સાધી શકે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ રિસ્પોન્સીસ ટુ એબિયોટિક ફેક્ટર્સ એ વાસ્તવિકતાનો અનુભવ કર્યા પછી અનેક નૈસર્ગિક નિવાસસ્થાનોની અજૈવિક પરિસ્થિતિઓ ક્યારેક ને ક્યારેક સશક્ત રૂપથી ભારે પરિવર્તન પામી શકે છે હવે આપણે પૂછીએ કે આ પ્રકારના નિવાસ સ્થાનોમાં રહેવાવાળા સજીવો કેવી રીતે તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરે છે તથા એ પરિસ્થિતિઓમાં રહેવાની વ્યવસ્થા કરે છે પરંતુ આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરતા પહેલાં આપણે કદાચ એ પૂછવું જોઈએ કે આખરે અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણના સજીવોને શા માટે સંતાપ પમાડે છે કે માનસિક મૂંઝવણમાં મૂકે છે સજીવ એ આશા રાખી શકે છે કે તેના અસ્તિત્વના લાખો વર્ષોના સમયગાળા દરમિયાન ઘણી જાતિઓને અપેક્ષિત સ્થાયી આંતરિક પર્યાવરણ વિકસિત કર્યું હશે જે બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ તથા દેહધાર્મિક ક્રિયાઓને અધિકતમ કાર્યદક્ષતાથી કરવા દે છે આ જ રીતે જાતિઓની બધી જ રીતની યોગ્યતામાં વધારો કરે છે ઉદાહરણ તરીકે આ સ્થિરતા દેહજળના ઇષ્ટતમ તાપમાન અને આશ્રુતિ સાંદ્રતાના સ્વરૂપે હોઈ શકે છે આદર્શ રીતે ત્યારે સજીવ તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા જાળવવા પ્રયત્ન કરશે પછી ભલે એ વિવિધ બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિઓ તેના સમસ્થાપનને અસ્વસ્થ બનાવવાનું વલણ ધરાવે આ મહત્વપૂર્ણ સંકલ્પનાને સુસ્પષ્ટ કરવા માટે સાદશ્યતાની ચર્ચાને ધ્યાનમાં લઈએ છીએ માની લો કે કોઈ વ્યક્તિ જ્યારે તેના પરિસરનું તાપમાન પચીસ અંશ સેલ્શિયસ હોય ત્યારે તે સર્વશ્રેષ્ઠ કાર્ય રજૂ કરવા સક્ષમ હોય છે અને જ્યારે બહાર દજાડી નાખતી ગરમી કે થીજાવી નાખતી ઠંડી હોય ત્યારે પણ તેની સમસ્થિતિને સર્વોત્તમ રીતે જાળવી કે ટકાવી રાખવાની ઈચ્છા રાખે છે તે તેની સમસ્થિતિને ઘરમાં મુસાફરી કરતી વખતે કારમાં અને તેના કાર્યસ્થળે ઉનાળામાં વાતાનુકૂલન તથા શિયાળામાં તાપક સગડી દ્વારા પ્રાપ્ત કરી શકે છે ત્યારે ભલે તેની અથવા તેણીની આસપાસ હવામાનની સ્થિતિ અસ્વીકાર્ય જેવી હોય તેમ છતાં તેની અથવા તેણીની પોતાની કાર્યક્ષમતા હંમેશા મહત્તમ હશે અહીં વ્યક્તિની સમસ્થિતિને દેહધાર્મિક કે શારીરિક રીતે નહીં પરંતુ કૃત્રિમ સાધનો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે બીજા સજીવો આવી હાલતનો સામનો કરી કેવી રીતે રહી શકે છે ચાલો આપણે વિવિધ શક્યતાઓ તરફ નજર કરીએ નિયમન કરવું રેગ્યુલેટ કેટલાક સજીવો દેહધાર્મિક સાધનો દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા સક્ષમ હોય છે કે જેઓ શરીરનું તાપમાન તથા આશ્રુતિક સાંદ્રતા વગેરે સામે સ્થિર હોવાની ખાતરી આપે છે બધા જ પક્ષીઓ અને સસ્તનો તથા ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી સજીવોની જાતિઓ વાસ્તવમાં આવું નિયમન કરવા કાર્યદક્ષ છે ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ માને છે સસ્તન પ્રાણીઓની સફળતા તેમના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતાને કારણે છે પછી ભલે તેઓ એન્ટાર્કટિકમાં રહેતા હોય કે સહારાના રણમાં મોટાભાગના સસ્તનો દ્વારા તેમના શરીરના તાપમાનનું નિયમન કરવા માટે જે ક્રિયાવિધિ અપનાવવામાં આવે છે તે એ પ્રકારની છે કે જેવી આપણે મનુષ્યો અપનાવીએ છીએ આપણે શરીરનું તાપમાન સાડત્રીસ અંશ સેલ્સિયસ સ્થાયી રાખીએ છીએ ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતાં વધારે હોય ત્યારે અતિશયપણે પરસેવો થાય છે ગરમીના પરિણામ સ્વરૂપ બાષ્પીભવનમાં થતી શીતળતા એવી જ છે કે જેવી રણમાં શીતકની કામગીરી કરી શરીરનું તાપમાન નીચું લાવે છે શિયાળામાં જ્યારે પર્યાવરણનું તાપમાન સાડત્રીસ અંશ સેલ્સિયસ કરતાં ખૂબ વધારે નીચું હોય ત્યારે આપણે કાપવા લાગીએ છીએ કે ધ્રુજારી પામીએ છીએ જે એક પ્રકારની કસરત છે જેનાથી ઉષ્મા પેદા થાય છે અને શરીરનું તાપમાન ઊંચું આવે છે જ્યારે બીજી બાજુ વનસ્પતિઓ તેમનું આંતરિક તાપમાન સ્થિર જાળવી રાખવા માટે આવી કોઈ પણ ક્રિયાવિધિ ધરાવતી નથી અનુકૂળ થવું કન્ફર્મ પ્રાણીઓની ધાર્યા કરતા વધારે બહુમતી ઓવરવેલ્મિંગ મેજોરિટી અને લગભગ બધી જ વનસ્પતિઓ તેમનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી તેમના શરીરનું તાપમાન આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલાયા કરે છે જલીય પ્રાણીઓમાં દેહજળની આશ્રુતિ સાંદ્રતા જે તેમની આસપાસની હવા તેમજ પાણીની સાંદ્રતા મુજબ બદલાયા કરે છે આ પ્રાણીઓ અને વનસ્પતિઓ સર્વથા અનુકૂલિત સજીવો કહેવાય છે સજીવોના સ્થાયી આંતરિક પર્યાવરણના લાભને ધ્યાનમાં લેતા આપણે એ અવશ્ય પૂછવું જોઈએ કે આ અનુકૂલિત સજીવો શા માટે વિકસિત થઈને નિયામકી સજીવો બન્યા નથી સોરી આપણે ઉપર જે મનુષ્યના સાદૃશ ઉદાહરણનો ઉપયોગ કર્યો છે તેને યાદ કરો કેટલા લોકોને નહીં ગમે કે તેમની પાસે પણ એક વાતાનુકૂલન હોય અને કેટલા લોકો છે કે જેઓને તે પરવડી શકે છે કે તેને ખરીદી શકે છે ઘણા લોકો સર્વથા એવા છે કે જેઓ ઉનાળાની ગરમીના મહિનાઓમાં પોતાનો પરસેવો નીકળી જવા દે છે અને ઉપ અનુકૂલન કામગીરીથી સંતોષ માની લે છે ઘણા સજીવો માટે ઉષ્મીય નિયમન એ ઉર્જાની રીતે ખર્ચાળ હોય છે છછુંદરો અને રંગબેરંગી ગુંજન પક્ષીઓ જેવા નાના પ્રાણીઓ માટે તે સવિશેષ સાચું છે ઉષ્મા ગુમાવવી કે ઉષ્મા મેળવવી એ સપાટીય ક્ષેત્રફળની કાર્યકી છે ત્યારે નાના પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ તેમના કદ પરિમાણની સાપેક્ષે વધારે હોય છે જેથી જ્યારે બહારની બાજુએ ઠંડી હોય છે ત્યારે તેમના શરીરની ઉષ્મા ખૂબ જ ઝડપથી ગુમાવવાનું વલણ દાખવે છે આવી પરિસ્થિતિમાં તેઓને ચયાપચય દ્વારા શરીરની ઉષ્મા પેદા કરવા માટે ખૂબ જ વધારે ઉર્જાનો ખર્ચ કરવો પડે છે આજ મુખ્ય કારણથી ખૂબ નાના પ્રાણીઓ ધ્રુવ પ્રદેશોમાં ભાગ્યે જ જોવા મળે છે ઉદવિકાસના સમયગાળા દરમિયાન સ્થાયી આંતરિક પર્યાવરણ જાળવી રાખવાની કિંમત અને લાભનો વિચાર ધ્યાને લેવામાં આવે છે કેટલીક જાતિઓએ નિયમન કરવાની ક્ષમતા વિકસિત કરી લીધી છે પરંતુ માત્ર પર્યાવરણીય પરિસ્થિતિઓની સીમિત મર્યાદામાં જ જો તે મર્યાદા બહાર હોય તો તેઓ સર્વથા અનુકૂળ થાય છે જો બાહ્ય પરિસ્થિતિ તણાવપૂર્ણ હોય ત્યારે સજીવો પાસે જીવિતતા માટે અન્ય બે વિકલ્પો હોય છે ફક્ત થોડાક સમયગાળા માટે સ્થાયી થઈ જાય છે અથવા જે તે સ્થિતિમાં એ જ જગ્યાએ રહી જાય છે સ્થળાંતર કરવું માઇગ્રેટ સજીવ તણાવપૂર્ણ નિવાસસ્થાનમાંથી હંગામી ધોરણે અસ્થાયી રૂપે સ્થળાંતરિત થઈ વધુ અનુકૂળ વિસ્તારમાં જતા રહે છે અને જ્યારે તણાવપૂર્ણ સમય સમાપ્ત થાય કે તણાવપૂર્ણ વખત વીતી જાય ત્યારે તેઓ જે તે સ્થળે પાછા આવી જાય છે સાદૃશ્ય રીતે મનુષ્યમાં આ રણનીતિ એવી છે કે ઉનાળાના ગરમીના દિવસો દરમિયાન વ્યક્તિ દિલ્હીમાંથી શિમલા ખસી જાય છે ઘણા પ્રાણીઓ તેમાં પણ ખાસ કરીને પક્ષીઓ શિયાળા દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ કરીને વધુ અનુકૂળ વિસ્તારોમાં સ્થાનાંતરિત થઈ જાય છે દરેક શિયાળામાં રાજસ્થાનમાં ખૂબ જ જાણીતો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર એ સાયબેરિયા અને અન્ય અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી આવતા હજારો પ્રવાસી પક્ષીઓનું યજમાન સ્થળ બની સ્વાગત કરે છે મુલતવી રાખવું સસ્પેન્ડ બેક્ટેરિયા ફૂગ તથા નિમ્ન કક્ષાની વનસ્પતિઓ એ વિવિધ પ્રકારના જાડી દીવાલવાળા બીજાણુઓનું સર્જન કરે છે કે જેનાથી તેમને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવિત રહેવા માટે મદદ મળે છે યોગ્ય પર્યાવરણ પ્રાપ્ત થતા તેઓ અંકુરિત થઈ જાય છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં બીજ અને કેટલીક બીજી વાનસ્પતિક પ્રાજનનિક સંરચનાઓ તેમના વિકિરણમાં મદદ કરવા ઉપરાંત તળાવના સમયગાળાને પાર પાડવાના સાધન સ્વરૂપે કામ આવે છે અનુકૂળ તાપમાન અને ભેજની પરિસ્થિતિઓમાં તેઓ નવા છોડ સ્વરૂપે અંકુરિત થાય છે અવસ્થામાં તેઓ તેમની ચયાપચયની ક્રિયાઓ ઘટાડી દે છે સજીવ જો સ્થળાંતરણ કરવા માટે અસમર્થ હોય તેઓ તે સમયે ત્યાંથી પલાયન થઈ તણાવને ટાળી દે છે શિયાળા દરમિયાન શીત શીતનિંદ્રામાં જતા રહેવાનો જાણીતો કિસ્સો તથા એ સમયે ત્યાંથી ભાગી છૂટવાનું એક ઉત્તમ ઉદાહરણ છે કેટલીક ગોકળગાય અને માછલીઓ ગરમી તથા જળ શુષ્કન જેવી ઉનાળા સંબંધિત સમસ્યાઓને ટાળવા ગ્રીષ્મ નિંદ્રામાં જતી રહે છે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સરોવરો તથા તળાવોમાં ઘણી પરિસ્થિતિઓ સામે વિકાસમાં વિલંબ કરતી પ્રાણીઓની સુષુપ્તતાની શારીરિક અવસ્થા પ્રાણી સુષુપ્ત અવસ્થા સુષુપ્ત અવસ્થા કે જે નિલંબિત વિકાસની એક અવસ્થા છે અનુકૂલનો અડેપ્ટેશન્સ સજીવોના પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિઓ હોય ત્યારે તેનો સામનો કરવા માટે સજીવો ઉપલબ્ધ અનેકવિધ વિકલ્પોને અપનાવતા નજરે જોવા મળે છે કે જ્યાં કેટલાક સજીવો ચોક્કસ દેહ ધાર્મિક વ્યવસ્થા દ્વારા પ્રતિક્રિયા આપવા સક્ષમ હોય છે જ્યારે બીજા કેટલાક પોતાની વર્તણૂક દ્વારા વ્યાવહારિક રીતે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પ્રતિક્રિયા કરે છે આ પ્રતિક્રિયાઓ વાસ્તવમાં તેમના અનુકૂલનો પણ છે તેથી આપણે કહી શકીએ કે અનુકૂલન એ સજીવનું કોઈ એક સવિશેષ લક્ષણ છે જે સજીવને તેના નિવાસસ્થાનમાં જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે છે ઘણા અનુકૂલનો લાંબા ઉદ્વિકાસીય સમયની યાત્રા બાદ વિકસિત થાય છે અને જનીનિક રીતે સ્થાયી બન્યા છે પ્રાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં ઉત્તર અમેરિકાના રણમાં કાંગારું ઉંદર પાણીને લગતી તમામ જરૂરિયાતો તેની આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા કરવામાં સક્ષમ છે તે તેના મૂત્રને સાંદ્ર બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે તેથી ઉત્સર્ગ પેદાશોના નિકાલ માટે પાણીનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે છે ઘણી રણની વનસ્પતિઓ તેમના પર્ણોની સપાટી પર જાડુ ક્યુટિકલ ધરાવે છે અને બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય ઘટાડવા તેમના પર્ણરંધ્રો ઊંડા ગર્તોમાં ગોઠવાયેલા છે તેઓ વિશિષ્ટ પ્રકાશ સંશ્લેષી માર્ગ પણ ધરાવે છે જે દિવસના સમય દરમિયાન તેમના પર્ણરંધ્રો બંધ રાખવા યોગ્ય બનાવે છે કેટલીક ફાફડાથોર જેવી રણની વનસ્પતિઓ પરણો ધરાવતી નથી તેઓ રૂપાંતરિત થઈ કંટકોમાં ફેરવાઈ જાય છે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય ચપટા પ્રકાંડ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે ઠંડી આબોહવાયુક્ત વિસ્તારના સસ્તન પ્રાણીઓ સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે ધ્રુવીય સમુદ્રોમાં સીલ જેવા જલીય સસ્તનો તેમની ત્વચાની નીચે ચરબીનું જાડુ થર ધરાવે છે જે ઉષ્મા અવરોધક તથા શરીરની ગરમીને ઘટાડવા કામ આવે છે કેટલાક સજીવો દેહ ધાર્મિક અનુકૂલનો ધરાવે છે કે જે તેમને તણાવભરી પરિસ્થિતિ સામે ત્વરિત પ્રતિક્રિયા અપનાવવા દે છે જો ક્યારેક તમને કોઈ વધુ ઊંચાઈવાળા ઉત્તુંગ વિસ્તારો એટલે કે પાંત્રીસો મીટરથી વધુ મનાલી પાસે રોહતાંગ ઘાટ અને લેહમાં જવાનું થાય તો તમે ઉત્તુંગતા બીમારીનો અવશ્ય અનુભવ કર્યો હશે ઉબકા થકાવટ તથા હૃદયના ધબકારા વધવા વગેરે સમાવિષ્ટ આ બીમારીના લક્ષણો છે આનું કારણ એ છે કે વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં વાતાવરણીય દબાણ ઓછું હોય છે જેના કારણે શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી પરંતુ ધીમે ધીમે તમે સ્થાનિક હવામાનને સાનુકૂળ થઈ જશો અને તમને ઉત્તુંગતા બીમારી અનુભવવાનું અટકી જશે તમારા શરીરે આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કર્યું તમારું શરીર લાલ કોષોનું ઉત્પાદન વધારીને હિમોગ્લોબિનની ક્ષમતા ઘટાડીને તથા શ્વસન દરમાં વધારો કરીને ઓછા ઓક્સિજનની ઉપલબ્ધિ ભરપાઈ કરે છે હિમાલયની વધુ ઊંચાઈમાં અનેક જનજાતિઓ રહે છે તમે એ શોધી કાઢો કે સપાટ મેદાની વિસ્તારોમાં રહેલા લોકો કરતા એ જનજાતિઓના સામાન્યતઃ લાલ રુધિર કોષોની સંખ્યા વધારે હોય છે મોટાભાગના પ્રાણીઓમાં ચયાપચયી ક્રિયાઓ અને તે સંલગ્ન બધા જ દેહધાર્મિક કાર્યો ઓછા તાપમાન ક્ષેત્રમર્યાદામાં ઇષ્ટતમ રીતે આગળ વધે છે પરંતુ એવા સૂક્ષ્મ જીવાણુઓ પણ છે જે ગરમ પાણીના જરાઓ તથા ગાઢ સામુદ્રિક ઉષ્ણતાપીય નિકાલ માર્ગો કે જ્યાં તાપમાન સો અંશ સેલ્સિયસથી પણ વધારે હોય છે ત્યાં ખૂબ ફૂલે ફાલે છે આ કેવી રીતે શક્ય છે ઘણી માછલીઓ એન્ટાર્કટીકાના અતિશીતળ પાણીમાં ખૂબ ઝડપથી વિકાસ સાધે છે કે જ્યાં તાપમાન હંમેશા શૂન્ય કરતાં પણ નીચે રહે છે તેઓ તેમના દેહજળને ઠરી જતું અટકાવી રાખવા કેવી રીતે વ્યવસ્થાપન કરે છે ખારા પાણીના અપૃષ્ઠવંશી પ્રાણીઓની અનેક જાતિઓ અને માછલીઓ મહાસાગરની ખૂબ જ ઊંડાઈએ રહે છે કે જ્યાંનું દબાણ એ સામાન્ય વાતાવરણીય દબાણ જે આપણે જમીન પર અનુભવીએ છીએ તેના કરતાં સો ગણું વધારે હોય છે તેઓ આવા જબરદસ્ત કચડી નાખતા દબાણમાં કેવી રીતે રહે છે અને શું તેઓ કોઈ વિશિષ્ટ ઉત્સેચકો આકર્ષક ધરાવે છે આવી અત્યંત કઠિન પર્યાવરણીય પરિસ્થિતિઓમાં રહેવાવાળા સજીવો જૈવ રાસાયણિક અનુકૂલનો આકર્ષક ગોઠવણી દર્શાવે છે કેટલાક સજીવો તેમના પર્યાવરણમાં થતા પરિવર્તનોનો સામનો કરવા માટે વ્યવહારિક વર્તણૂંકની પ્રતિક્રિયા દર્શાવે છે તેમના નિવાસસ્થાનના ઊંચા તાપમાનને પહોંચી વળવા માટે સસ્તન પ્રાણીઓ દેહધાર્મિક ક્ષમતા ધરાવે છે આ ક્ષમતાનો રણની ગરોડીઓમાં અભાવ હોય છે પરંતુ તે વ્યવહારિક ઉપાયો દ્વારા પોતાના શરીરનું તાપમાન એકદમ સ્થિર રાખવા વ્યવસ્થાપન કરે છે જ્યારે તેમનું તાપમાન સુવિધાયુક્ત ક્ષેત્ર વિસ્તારથી નીચે જતું રહે છે ત્યારે તેઓ સૂર્યપ્રકાશમાં તડકાનો આનંદ માણી અને ઉષ્મા અવશોષિત કરે છે પરંતુ જ્યારે પરિસરનું તાપમાન વધવા લાગે ત્યારે તે છાંયડામાં ચાલી જાય છે ઘણી જાતિઓમાં જમીન ઉપરની ગરમીથી બચવા છુપાવા કે છટકી જવા માટે માટીમાં દર ખોદવાની ક્ષમતા હોય છે વસ્તી પોપ્યુલેશન વસ્તીના સવિશેષ લક્ષણો પોપ્યુલેશન એટ્રીબ્યુટ્સ પ્રકૃતિમાં આપણને કોઈ પણ જાતિના એક વ્યક્તિગત સજીવના દર્શન ભાગ્યે જ થાય છે તેમાંના મોટા ભાગના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારમાં સમૂહોમાં રહે છે એક સરખા સ્ત્રોતો માટે ભાગીદારી કે સ્પર્ધા કરે છે આંતરપ્રજનન કરે છે સંભવિત રીતે આંતરજાતીય હોય છે અને આ પ્રકારે તેઓ વસ્તીની રચના કરે છે જો કે આંતરપ્રજનન શબ્દ લિંગી પ્રજનન માટે સૂચિત છે અલિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપ ઉદ્ભવતા સજીવોના સમૂહને પણ પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે સામાન્યતઃ વસ્તી તરીકે માનવામાં આવે છે ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષીઓ ત્યજાયેલ વસવાટમાં રહેતા ઉંદરો વનક્ષેત્રના સાગના વૃક્ષો સંવર્ધનપાત્રમાંના બેક્ટેરિયા તથા તળાવમાં કમળના છોડવાઓ વસ્તીના કેટલાક ઉદાહરણો છે અગાઉના પ્રકરણોમાં તમે એ શીખ્યા છો તેમ છતાં પણ વ્યક્તિગત સજીવ એ છે કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે છે વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઇચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય છે આથી વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે કારણ કે તે પરિસ્થિતિ વિદ્યાને વસ્તીજનીન વિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડે છે વસ્તી ચોક્કસ લક્ષણો ધરાવે છે જે વ્યક્તિગત સજીવમાં હોતા નથી વ્યક્તિગત સજીવ જન્મે છે અને મૃત્યુ પણ પામે છે પરંતુ વસ્તી જન્મદર અને મૃત્યુદર ધરાવે છે વસ્તીમાં આ દર ક્રમશઃ પ્રતિ વ્યક્તિ જન્મદર અને મૃત્યુદર ઉલ્લેખાય છે તેથી આ દરને વસ્તીના સભ્યોની સાપેક્ષે સંખ્યામાં થતા ફેરફાર સ્વરૂપે પ્રદર્શિત કરાય છે અહીં એક ઉદાહરણ આપેલ છે જો કોઈ તળાવમાં પાછલા વર્ષમાં કમળના વીસ છોડ હતા અને પ્રજનન દ્વારા આઠ નવા છોડ ઉમેરાયા જેથી વર્તમાન વસ્તી 28 થઈ જાય છે